વિશે ભણીશું. તમે અકબર અને બિરબલની ઘણી બધી વાર્તાઓ સાંભળી હશે. આ પાઠમાં આજે આપણે અકબર અને બિરબલની પણ એક સરસ મજાની વાર્તા ભણીશું. જેમ એનું પાઠનું નામ છે મૂરખના સરદાર. મૂરખ, મૂરખ એટલે તમે કહેશો કે પાગલ, પણ મૂરખ એટલે પાગલ પણ પાગલનો પણ સરદાર હોય કે એ મહામૂર્ખ જેને કહેવામાં આવે છે. તો અહીં અકબર અને બિરબલ એક દિવસ બે જણ બેઠા વાતો કરતા હોય છે અને અકબર બિરબલને પૂછે છે, બિરબલ કે મેં ઘણા બધા ચતુર માણસો તો જોયા છે પણ મૂર્ખ માણસો મેં જોયા નથી. ચતુર માણસો હોય એને તો આપણે એની વાતચીત પરથી સમજી શકીએ, એને આપણે વાતચીત પરથી એને આપણે ઓળખી શકીએ, પણ મૂરખને કઈ રીતે ઓળખી શકાય? એટલે બિરબલે કહ્યું કે એમાં શું છે નામદાર, મૂરખને પણ એની વાતચીત અને એના હાવભાવથી આપણે ઓળખી શકીએ છીએ. તો અકબરે પૂછ્યું, મારે પણ આવા મૂરખના સરદારોને જોવા છે, તો તું એક કામ કર, તું મને એક અઠવાડિયામાં 6 મૂરખના સરદારો શોધીને લા. તો બિરબલે કહ્યું કે એમાં શું છે નામદાર, હું તમને એક અઠવાડિયામાં 6 મૂરખના સરદારો શોધીને લાવી આપીશ. તો પછી બિરબલ આ મૂરખના સરદારોની શોધમાં નીકળે છે. સવાર પડે છે અને બિરબલ સૌ પ્રથમ શોધવા જાય છે તો તેને એક મૂરખનો સરદાર મળે છે રસ્તામાં, જે ઘોડે સવાર હોય છે, જે ઘોડા ઉપર બેસીને એના માથા પર ઘાસનો ભારો મૂકીને જતો હોય છે. તો બિરબલ એને પૂછ્યું કે કેમ ભાઈ તમે ઘોડા પર બેઠા છે અને ઘાસનો ભારો માથા પર મૂક્યો છે? તો એને જવાબ આપ્યો કે મારે હાથમાં ઘોડાની લગામ છે અને બગલમાં તો ઘાસનો ભારો રાખી શકાય તેમ નથી, તેથી હું આ ઘાસનો ચારો મારા માથા પર મૂક્યો છે. પણ તો કે તમે ઘોડા પર કેમ ના મૂક્યું? તો એને કહ્યું, જુઓ ઘોડો તો જુઓ એનો કેવો દુબળો પાતળો થઈ ગયો છે, જે એના પર એક તો જેમ તેમ કરીને મારો ભાર ઉચકે છે અને આ ઘાસનો ભારો મૂકું તો એ મરી ના જાય એમ કહ્યું. એટલે બિરબલે કહ્યું કે તું બહુ મહામૂર્ખ છે, તારો ઘાસનો ભારો પર ઘોડાના ઉપર જ ભાર એનું વજન આવ્યું. એટલે બિરબલે એના નામ ઠામ અને એનું રહેઠાણ પૂછી લીધું. પછી બિરબલ આગળ વધ્યો તો તેને રસ્તામાં એક માણસે બૂમ પાડી, મને બચાવો. તો તેને જોયું તો કાદવમાં એક માણસ પડેલો હતો અને એને બે હાથ કરીને કાદવમાં પડ્યો હતો. એને કીધું કે મને બચાવો, મને કાદવમાંથી બહાર કાઢો. બિરબલે પૂછ્યું કે એમ તમે નીકળી શકો એમ નથી? એટલે કે ના, તમે મને બહાર તો કાઢો, હાથ લો, મારો હાથ પકડો અને હું તમને બહાર કાઢું. કે ના, મારો હાથ નહીં, મારું ચોટલી પકડીને તમે મને બહાર કાઢો. એટલે કે શું તમારે હાથે કંઈ ઈજા છે? ના, પહેલાં તમે મને બહાર તો કાઢો, પછી હું તમને આગળ બીજી વાત જણાવું. ત્યારે બિરબલે એની ચોટલી પકડીને એને કાદવમાંથી બહાર કાઢ્યું. તો પછી એને વાત કરી કે મારે સુથાર પાસે એક કબાટ કરાવવું છે. સુથારે મને એમ કહ્યું કે તમે કબાટનું માપ લઈ આવો. તો એને જે ઘરમાં જૂનું કબાટ હતું એને બે હાથ પહોળા કરીને માપ લીધું, તો એના બે હાથ જેટલું હતું. તો એ હાથ બે હાથનું માપ લઈને સુથાર પાસે જતો હતો અને રસ્તામાં પગ લપસી ગયો અને કાદવમાં પડી ગયો. પછી બિરબલે એનું પણ નામ થામ અને રહેઠાણ પૂછી લીધું અને આગળ વધ્યું. રસ્તામાં ચાલતા ચાલતા અંધાર થઈ ગયું તો એક માણસ અંધારામાં ફાનસ લઈને તેની સોનાની વીંટી પડી ગઈ છે એ શોધતો હતો. તો એ સોનાની વીંટી શોધતો હતો. બિરબલ કે શું થયું ભાઈ? એટલે કે મારી સોનાની વીંટી ખોવાઈ ગઈ છે અને હું શોધું છું અને બીજા અનેક માણસો પણ તેને શોધવામાં મદદ કરતા હતા. તો બિરબલે પૂછ્યું કે તો સોનાની વીંટી કઈ બાજુ પડી છે? તો એ માણસે જવાબ આપ્યો કે પડી હતી તો પહેલાં અંધારા ખૂણામાં, પણ ત્યાં દીવાનું અજવાળું નથી એટલે હું અહીં અજવાળામાં સોનાની વીંટી શોધું છું કે કદાચ રગડ તેની અજવાળામાં આવીને પડી હોય. એટલે બધા કે મહામૂર્ખ છે આ તો. એટલે બિરબલે એનું પણ નામ થામ પૂછીને આગળ વધ્યું. પછી બીજા દિવસે સવારે બિરબલ નદી કિનારે ફરતો હતો તો એક માણસ તેની કંઈક વસ્તુ શોધતો હતો. તો બિરબલે તેને પૂછ્યું કે શું શોધો છો ભાઈ? એટલે કે મારે એક હીનાની વીંટી ખોવાઈ ગઈ છે, તો જે કે મેં અહીં દાટી હતી. તમને ખબર છે કે તમે હીનાની વીંટી ક્યાં દાટી હતી? એટલે કે હા, મેં એક નિશાની રાખી હતી કે આકાશમાં એક ઊંટના આકાર જેવું એક વાદળું હતું એની નીચે બરાબર મેં હીરાની વીંટી દાટી છે. એટલે હું હવે વાદળું પણ નથી અને ક્યાંય જગ્યા પણ દેખાતી નથી.
બીરબલે એનું પણ નામ ઠામ પૂછ્યું અને બીરબલ આગળ વધ્યો અને આ રીતે બીરબલની એક અઠવાડિયાની મહેનત પૂરી થઈ ગઈ. મહેતા લઈને એનો સમય પૂરો થઈ ગયો અને પછી તે અકબર પાસે ગયો. જો નામદાર આ છ ચાર માણસો છે જે મહામૂર્ખ છે. તો બીરબલે કહ્યું, મેં તો તને છ માણસો શોધી લાવવાનું કહ્યું હતું, આ તો ફક્ત ચાર જ છે. બીરબલે કહ્યું, નામદાર છએ છ માણસો અહીં હાજર છે, ચાર માણસો આ અને પાંચમો હું. તું કેમ? એટલે કે બધું કામધામ છોડીને હું આ મહામૂર્ખોની શોધવા નીકળી પડ્યો, એટલે પાંચમો મૂર્ખનો સરદાર હું. અને છઠ્ઠો વ્યક્તિ એ કે જેને મને બધા રાજકારણના કામ છોડીને આવા મહામૂર્ખ માણસોને શોધવા મને મોકલ્યો, એ છઠ્ઠો માણસ. એટલે અકબરે કહ્યું, તો હું? એટલે કે હા, નામદાર કસૂર માફ કરો, છઠ્ઠો જે માણસ છે તમે. આ રીતે અકબર અને બીરબલની વાત